जो आपणे छेले स्वाध्याय 2 માં પહોંચ્યા હતા, સ્વાધ્યાય 2 માં આપણે સેક્શન ઈ સુધીના દાખલાઓ પૂરા કર્યા હતા. સેક્શન એફ માં પહેલા 6 દાખલાઓ તમને હોમવર્ક માં આપ્યા હતા. 7મા દાખલાથી ધ્યાન આપો. દાખલા નંબર 7 અને 8 પણ કાલે આપણે થઈ ગયા હતા. ઓકે, 7 અને 8 પણ આપણે થઈ ગયા હતા. 9મા દાખલાથી ધ્યાન આપો તો દાખલા નંબર 9. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 9માં. તો પહેલું જ આપ્યું છે, બે ચલના ફુગાવો એક્સ અને વાય ની નીચેની માહિતી મળે છે. નીચેની માહિતી એટલે શું મળે છે? તો કે એન બરાબર કેટલા આપ્યા છે? 50. સિગ્મા એક્સ બરાબર કેટલા આપ્યા છે? તો કે 500. સિગ્મા વાય બરાબર કેટલા આપ્યા છે? તો કે 300. ત્યાર પછી સિગ્મા એક્સ નો સ્ક્વેર 54. 50. સિગ્મા વાય સ્ક્વેર 2000. અને સિગ્મા એક્સ વાય 3090. જેમાં એક જોડ ભૂલથી લેવાઈ ગઈ છે, તો આપણે મેં લખીએ ભૂલથી લેવાયેલ અવલોકન કયા કયા છે એના વિશે આપણે વાત કરીએ. તો ભૂલથી લેવાયેલ અવલોકનની જોડ દસ અને છ, તેથી એક્સ બરાબર 10 વધારે લેવાઈ ગયા છે અને વાય બરાબર 6 વધારે લેવાઈ ગયા છે. તો એ સુધારણા કરવી હોય તો એક તો આખી જોડ વધારે લેવાઈ ગઈ એટલે એન માંથી ઘટાડો થશે. તો સુધારેલ પહેલા તો શું મેળવવું પડશે? એન. તો સુધારેલ એન બરાબર 50 માઇનસ 1 જોડ એટલે કેટલા થશે? તો કે 49. 50 માઇનસ 1 જોડ એટલે કેટલા થઈ જશે? 49. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો સુધારેલ સિગ્મા એક્સ, કારણ કે સિગ્મા એક્સ ફી આપણે સુધારવો પડશે. તો સુધારેલ સિગ્મા એક્સ બરાબર 500 માઇનસ 10, કારણ કે જે ખોટું અવલોકન લેવાયેલું હતું એને બાદ કરવું પડે એટલે 490. ત્યારબાદ સુધારેલ સિગ્મા વાય બરાબર 300 માઇનસ 6, જે ખોટા અવલોકનના 6 હતા એને આપણે બાદ કરશું એટલે 294. ત્યારબાદ સુધારેલ સિગ્મા એક્સ વાય, તો જો એક જોડ આપણી હતી સિગ્મા એક્સ વાય ની 30 90, એમાંથી જે ખોટું અવલોકન હતું કયું કયું? 10 અને 6 નો. હા, તો 10 અને 6 નો ગુણાકાર, એક્સ વાય એટલે ગુણાકાર, તો 10 અને 6 નો ગુણાકાર એડ કર્યો હશે જેને આપણે શું કરવો પડશે? બાદ કરવો પડશે. તો 30 90 - 60 બરાબર કેટલા આવશે? 30 30. ત્યારબાદ સુધારેલ સિગ્મા એક્સ સ્ક્વેર, તો સિગ્મા એક્સ સ્ક્વેર આપણો કેટલો હતો? તો કે 5450, જેમાંથી આપણે એક બાદ કરવું પડશે. કયો? તો કે 10 નો વર્ગ. તો 10 નો વર્ગ આપણે બાદ કરીએ તો 10 નો વર્ગ બાદ કરતા 5450 માઇનસ 100 બરાબર 5350. અને છેલ્લું સુધારેલ સિગ્મા વાય સ્ક્વેર, તો સુધારેલ સિગ્મા વાય સ્ક્વેર આપણે જોઈએ તો 2000 હતા સિગ્મા વાય સ્ક્વેર, માઇનસ 6 નો વર્ગ આપણે બાદ કરવાનો. તો 2000 - 36 બરાબર 1964. જેવી રીતે આપણે સુધારેલ મધ્યક મેળવતા ત્યારે આપણે શું કરતા? તો કે સુધારેલ મધ્યક આપણે જ્યારે પણ મેળવવાનો હોય ત્યારે આપણે એમાંથી જે ખોટા પ્રાપ્તાંકો મળતા હતા એ શું કરતા હતા? દર વખતે બાદ કરતા હતા. તો અહીંયા પણ એ જ કરવાનું છે. ખોટા પ્રાપ્તાંકો જે મળ્યા છે, ખોટા પ્રાપ્તાંકની જે જોડ હતી એ જોડને આપણે શું કરી દીધું? બાદ કરી દીધું. ખોટા પ્રાપ્તાંકની જે જોડ હતી એને આપણે શું કરી દીધું? બાદ કરી દીધું.
હવે આપણને જે કિંમતો મળી છે એના આધારે આપણે શું મેળવવાનું છે? તો જે કિંમતો મળી છે એના આધારે આપણે હવે સહસંબંધાંક મેળવવાનો છે. તો જોઈએ, તો આપણે પહેલા તો એક્સ બાર અને વાય બાર મેળવીશું. તો લખીએ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન, જ્યાં આપણને 490 મળ્યા હતા. તો 490 ભાગ્યા 49 સુધારેલા જ મેળવવાના, એટલે આપણને મળશે 10. 490 ભાગ્યા 49 એટલે કેટલા મળ્યા? 10. ત્યારબાદ આપણે વાય બાર મેળવીએ, તો વાય બાર બરાબર સિગ્મા વાય ના છેદમાં એન બરાબર 294 ભાગ્યા 49. જે સુધારેલ મળ્યા હતા એના પર જ ધ્યાન દેવાનું. તો સુધારેલ મળ્યા હતા 294 ભાગ્યા 49 એટલે વાય બાર આવશે 6. ત્યારબાદ આર નું સૂત્ર, તો આર એક્સ વાય બરાબર આર, તેથી એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખા નો સ્ક્વેર, જ્યારે બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય આખા નો સ્ક્વેર. આ રીતે આપણે દાખલો આખો ગણવાનો. તો જોઈએ, તો અંદર ધ્યાન આપો, તો એન કેટલા હતા? તો કે 49. સુધારેલ સિગ્મા એક્સ વાય કેટલા આવ્યા હતા? તો કે 30. 30 માઇનસ સિગ્મા એક્સ કેટલા આવ્યા હતા? તો કે 490. સિગ્મા વાય કેટલા આવ્યા હતા? 294 છેદમાં વર્ગમૂળમાં 49 ગુણ્યા 5350 માઇનસ 490 નો સ્ક્વેર, જ્યારે બીજા વર્ગમૂળમાં 49 ગુણ્યા 1964 માઇનસ 294 નો સ્ક્વેર. તો જો હવે અહીંયા આપણે આર મેળવવાનું સ્ટાર્ટ કરીએ, તો 49 ગુણ્યા 3030 બરાબર 1,48,470 માઇનસ 490 ગુણ્યા 294 બરાબર 1,44,060 છેદમાં વર્ગમૂળમાં, પહેલા વર્ગમૂળની વાત કરીએ તો 49 ગુણ્યા 5350 બરાબર 2,62,150 માઇનસ 2,40,100. જ્યારે અહીંયા બીજા વર્ગમૂળની જો વાત કરીએ, તો બીજું વર્ગમૂળ તમારે બાજુમાં જ લખવાનું છે, તો 49 ગુણ્યા 1964 બરાબર 9,236 માઇનસ 294 નો સ્ક્વેર બરાબર 86,436. તો ઉપર બાદબાકી કરીએ તો બાદબાકી કેટલી આવશે? તો ઉપર બાદબાકી કરીએ એટલે 4,410. 4,410. જ્યારે નીચેની આપણે વાત કરીએ, તો 2,62,150 અને 2,40,100 એની આપણે બાદબાકી કરી નાખીએ તો 22,050. 22,050. ત્યારબાદ આપણે બીજું પદ લઈએ, તો 96,236 માઇનસ 86,436 બરાબર કેટલા થશે? 9,800. હવે આ બે નો ગુણાકાર કરીએ, તો 44,10 છેદમાં વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર થાય એટલે 21
साठ नेवु हजार अने आनु वर्गमूल करिए तो एनु वर्गमूल थशे 14,700 અને આ 14,700 વડે ભાગાકાર કરો તો આર બરાબર 0.30 એટલે આ આપણને મળ્યો સુધારેલો સહસંબંધાંક જેમાં એક અવલોકન આપણે શું કરી દીધું બાદ કરી દીધું એક અવલોકન શું કરી દીધું બાદ તો ફરીથી એક વખત અહીંયા ધ્યાન આપો જે ખોટા અવલોકનની જોડ લેવાઈ ગઈ હતી એને આપણે શું કરવાની બાદ કરવાની તો ખોટા અવલોકનની જોડ કેમ ખબર પડે કયું અવલોકન કયું લેવાનું તો હંમેશા પહેલું અવલોકન શું લેવાનું હંમેશા પહેલું અવલોકન લેવાનું 10 બીજું અવલોકન લેવાનું 6 સોરી પહેલું અવલોકન 10 ને પહેલું અવલોકન x બીજું અવલોકન y પહેલું અવલોકન હંમેશા કયું આવશે x અને બીજું અવલોકન હંમેશા કયું આવશે y તો એના આધારે આપણને ખબર પડશે કે આપણે જે અવલોકન હતા એમાંથી એક બાદ કર્યો કદાચ તમને એવું પૂછે કે આના બદલે આ જોડ લેવાઈ ગઈ છે દાખલા તરીકે અહીંયા જેમ કીધું છે 10 અને 6 ખોટી લેવાઈ ગઈ છે કદાચ આવું નથી પૂછતા ને એવું પૂછે છે કે 10 અને 6 ના બદલે સોરી 8 અને 4 ના બદલે 10 અને 6 લેવાઈ ગયા છે તો શું કરવાનું થાય તો જેમ આપણે બાદ કર્યું એમ ખોટું બાદ તો કરવાનું જ પણ સાચું જે હોય એને શું કરવાનું પ્લસ ખોટું બાદ કરવાનું અને સાચું હોય એને શું કરવાનું પ્લસ કરવાનું જેવી રીતે આપણે મધ્યક મેળવતી વખતે કરતા હતા એ જ રીતે અને જે કિંમતો આવે એના આધારે આપણે શું નક્કી કરવાનો સહસંબંધાંક મેળવવાનો હવે એવો જ એક આગળનો બીજો દાખલો આપ્યો છે દાખલા નંબર 10 આ થોડો કેવો વિચારવા જેવો દાખલો કારણ કે જો અંદર ધ્યાન આપો એક્સ બાર બરાબર કેટલા આપ્યા છે 58 વાય બાર બરાબર કેટલા આપ્યા છે 14 સિગ્મા એક્સ માઇનસ 65 આખાનો સ્ક્વેર બરાબર કેટલા આપ્યા છે 850 સિગ્મા વાય માઇનસ 13 આખાનો સ્ક્વેર બરાબર 32 અને સિગ્મા એક્સ માઇનસ 65 વાય માઇનસ 13 બરાબર 0 તો જો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરો એક્સ બાર અને વાય બાર 58 છે જ્યારે અહીંયા એક્સ માઇનસ 65 આપ્યા છે તો એને આપણે શું નથી કહી શકતા તો એને આપણે એક્સ માઇનસ એક્સ બાર કહી શકતા નથી તો અહીંયા આપણે લખવાનું એક્સ માઇનસ 65 બરાબર યુ અને વાય માઇનસ 13 બરાબર વી લેતા આવી રીતે ધારવાનું તો આપણા માટે શું થશે તો કે સિગ્મા એક્સ માઇનસ 65 સ્ક્વેર તો એક્સ માઇનસ 65 બરાબર તો યુ લીધો એટલે સિગ્મા યુ નો સ્ક્વેર 850 સિગ્મા વાય માઇનસ 13 સ્ક્વેર તો સિગ્મા વી નો સ્ક્વેર 32 સિગ્મા એક્સ માઇનસ 65 વાય માઇનસ 13 તો સિગ્મા યુ વી બરાબર 0 આટલું આપણને મળી ગયું આ આપણને અંદરથી મળી ગયું હવે આપણે જે મેળવવાનું છે જો આપણું સૂત્ર લખીએ અહીંયા ધ્યાન આપો તો સૂત્ર આપણે લખીએ તો આર આર એક્સ વાય બરાબર આર યુવી તો એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખા નો સ્ક્વેર એન સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખા નો સ્ક્વેર તો આપણી પાસે સિગ્મા યુ સ્ક્વેર મળી ગયું સિગ્મા વી સ્ક્વેર મળી ગયું સિગ્મા યુ વી મળી ગયું પણ અહીંયા ધ્યાન આપો તો તમને એક વસ્તુ નથી મળી શું નથી મળ્યું તો કે તમને સિગ્મા યુ અને સિગ્મા વી મળ્યા નથી તમે અહીંયા જોઈ શકો છો સિગ્મા યુ અને સિગ્મા વી મળ્યા નથી તો સિગ્મા યુ અને સિગ્મા વી અંદર આપેલા પણ નથી કે સિગ્મા એક્સ માઇનસ 65 બરાબર આટલા એવું આપ્યું હોત તો તમે ડાયરેક્ટ લઈ શકત પણ અહીંયા આપેલા પણ નથી તો એને મેળવવાના કઈ રીતે એના ઉપર ધ્યાન આપો તો જો અહીંયા આપણે એક વસ્તુ લખીએ એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં એન
तो सिग्मा एक्स बराबर एक्स बार गुणिया एन, एवज रीते वाई बार बराबर सिग्मा वाई ना छेद में एन, तो सिग्मा वाई बराबर वाई बार गुणिया एन। अब आने ऊपर नी साइड गुणाकार करेला छे, नीचे थी गुणाकार ऊपर नी साइड लई गया छे, तो हवे आपणे अहींया सिग्मा यू अने सिग्मा वी मेळववा जई रह्या छीए। जो खास समझो सिग्मा यू अने सिग्मा वी मेळववानी रीत ने खास। तो जो अंदर ध्यान आपो तो पहला तो आपणे यू बराबर शुं लीधुं हतुं, तो के यू बराबर लीधुं हतुं एक्स माइनस 65 અને v બરાબર શું લીધું હતું y માઇનસ 13। આ બધાને ખબર છે આપણે ઉપર ધારેલું હતું x માઇનસ 65 અને y માઇનસ 13, u બરાબર x માઇનસ 65 ધાર્યા હતા અને y બરાબર સોરી v બરાબર y માઇનસ 13 ધાર્યા હતા। તો હવે આપણે શું કરવાનું છે, તો હવે આપણે કરવાનું છે જો સિગ્મા u કરીએ ને તો અહીંયા પણ થશે સિગ્મા x માઇનસ 65 અને સિગ્મા v કરીએ તો શું થશે સિગ્મા y માઇનસ 13। तो हवे आपणे सिग्मा नो गुणाकार करता जाइए तो सिग्मा एक्स माइनस सिग्मा गुणिया 65 जयरे सिग्मा वी बराबर सिग्मा वाई माइनस सिग्मा गुणिया 13। हवे अहींथी एकदम ईजी, जो सिग्मा यू सिग्मा एक्स बराबर आपणे लीधुं तुं एक्स बार गुणिया एन, तो जो अहींया एन आपी दीधा छे ऊपर वाचो रकम मां, तो एन तमने कीधुं छे केटला पेढीओ छे, तो के 10 पेढीओ। અને અહીંયા સિગ્મા ગુણ્યા 65 હોય ને એને એન ગુણ્યા 65 લખી શકાય, કારણ કે સિગ્મા એટલે કુલ પદોનો સરવાળો, સિગ્મા એટલે શું થશે કુલ પદનો સરવાળો। તો અહીંયા કુલ પદનો સરવાળો એટલે શું ગણી શકાય, તો કે કુલ પદનો સરવાળો એની જગ્યાએ એન લખી શકાય, એટલા માટે થઈને આપણે શું લખ્યું એન ગુણ્યા 65। એવી જ રીતે અહીંયા વાય બાર ગુણ્યા એન માઇનસ એન ગુણ્યા 13, તો અહીંયા લખીએ તો x બાર 58 ગુણ્યા 10 માઇનસ 10 ગુણ્યા 65, આ શું મળ્યું આપણને સિગ્મા u। હવે અહીંયા સિગ્મા v ની વાત કરીએ તો 14 ગુણ્યા 10 માઇનસ 10 ગુણ્યા 13। હા નો દેખા દો આપણે નીચે લખીએ છીએ, એક જ મિનિટ, सिग्मा वी बराबर 14 गुणिया 10 माइनस 10 गुणिया 13। तो सिग्मा यू बराबर 580 माइनस 650, सिग्मा वी बराबर 140 माइनस 130, तो सिग्मा यू बराबर माइनस 70 सिग्मा वी बराबर प्लस 10 मिली गया। आपने फरीथी एक वक्त ध्यान આપી જો આ પદ મેળવવું ખૂબ જ અગત્યનું અને ખૂબ જ ધ્યાન આપવા જેવું કામ। પહેલા તો u બરાબર આપણે લીધા હતા x માઇનસ 65, v બરાબર લીધા હતા y માઇનસ 13, તો બે બાજુ સિગ્મા કરીએ તો સિગ્મા u બરાબર સિગ્મા x માઇનસ 65, સિગ્મા v બરાબર સિગ્મા y માઇનસ 13, તો સિગ્મા યુ બરાબર સિગ્મા એક્સ માઇનસ સિગ્મા ગુણ્યા 65, જ્યારે સિગ્મા વી બરાબર સિગ્મા વાય માઇનસ સિગ્મા ગુણ્યા 13। તો સિગ્મા યુ બરાબર એક્સ બાર ગુણ્યા એન, કારણ કે સિગ્મા એક્સ ની જગ્યાએ આપણે નીચે સાબિત કર્યું હતું એક્સ બાર ગુણ્યા એન લઈ શકાય, અને સિગ્મા વી ની જગ્યાએ શું લઈ શકાય, તો કે સોરી સિગ્મા વાય ની જગ્યાએ વાય બાર ગુણ્યા એન માઇનસ, જો સિગ્મા 65 હતા સિગ્મા એટલે કુલ પદનો સરવાળો, તો આપણે એન ગુણ્યા 65 લઈ લીધું, અને સિગ્મા 13 હતા એની જગ્યાએ શું લઈ લીધું એન ગુણ્યા 13, એટલે 58 ગુણ્યા 10 580 માઇનસ 10 ગુણ્યા 65 એટલે 650, તો સિગ્મા યુ મળી ગયો આપણને માઇનસ 70। એવી જ રીતે 14 ગુણ્યા 10 140 માઇનસ 10 ગુણ્યા 13 એટલે 130, એટલે સિગ્મા વી મળી ગયો 10। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકતા જઈએ, જે આપણે સૂત્ર લખ્યું છે એમાં, તો સિગ્મા બરાબર સોરી એન બરાબર 10, સિગ્મા યુવી ની કિંમત તો 0 માઇનસ સિગ્મા યુ 70, માઇનસ 70 છે ગુણ્યા 10 છેદમાં 10 ગુણ્યા 850 માઇનસ 70 નો વર્ગ, અને બીજી બાજુ 10 ગુણ્યા 32 માઇનસ
નો સોરી સિગ્મા વી 10 નો વર્ગ, તો 10 ગુણ્યા 0 એટલે 0, માઇનસ માઇનસ પ્લસ 700, 0 પ્લસ 700 છેદમાં 10 ગુણ્યા 850 એટલે 8500, માઇનસ 70 નો વર્ગ એટલે 4900, 320 માઇનસ 100. તો જો અહીંયા ધ્યાન આપો તો હવે આપણે આગળ મેળવીએ બરાબર કરીને 700 છેદમાં 8500 માઇનસ 4900 એટલે 3600 ગુણ્યા 220 બરાબર 700ના છેદમાં બંનેનો ગુણાકાર, અને 3600 ગુણ્યા 220નો ગુણાકાર એટલે 792000. અને એનું વર્ગમૂળ કરીએ તો 700ના છેદમાં 889.94, તો આર બરાબર 0.79. આ રીતે આપણે સહસંબંધાંક મેળવી શકીએ. નેક્સ્ટ દાખલામાં ધ્યાન આપો તો 10મો દાખલો આપણને 11મો દાખલો આપણને આપ્યો છે. 10 વ્યક્તિઓ એટલે n બરાબર 10, એનો ક્રમાંક સહસંબંધાંક આપ્યો છે 0.6. પાછળથી માલુમ પડતું કે 4ને બદલે તફાવત કેટલો લેવાયેલ છે? 2. એટલે ખોટો તફાવત 2, સાચો તફાવત 4. આવો એક દાખલો આપણે ક્રમાંક સહસંબંધાંકની રીત વખતે ગણ્યો હતો. ફરીથી ગણીએ તો સૂત્ર મૂકવાનું, આર બરાબર 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન, એન સ્ક્વેર માઇનસ 1, આર બરાબર 0.6, 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન, 10નો વર્ગ માઇનસ 1. આ સૂત્ર પરથી આપણને શું મળશે? તો કે સિગ્મા ડી સ્ક્વેર મળશે. કઈ રીતે? તો 0.6 એક માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10, 100 માઇનસ 1. હવે આખું અપદ છે ને સામેની બાજુ લીધાનું એટલે પ્લસ થઈ જશે. જ્યારે જે પ્લસ 0.6 છે એને સામેની બાજુ લાવશો એટલે માઇનસ થઈ જશે. એટલે 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10 ગુણ્યા 99 બરાબર 1 પ્લસ સોરી 1 માઇનસ 0.6. તો 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 990 બરાબર 0.4. તો હવે 990 ઉપર ગુણાકારમાં જશે અને 6 નીચે ભાગાકારમાં જશે. એટલે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 0.4 ગુણ્યા 990 છેદમાં 6. તો સિગ્મા ડી સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે? તો કે 0.4 ગુણ્યા 990 કરીએ અને ભાગ્યા 6 કરીએ એટલે 66. આ સિગ્મા ડી સ્ક્વેર મેળવો. હવે આપણે મેળવવાનો છે સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર બરાબર સિગ્મા ડી સ્ક્વેર માઇનસ ખોટો તફાવત જે લેવાયો હોય એનો વર્ગ પ્લસ સાચો તફાવત જે લેવાનો હોય એનો વર્ગ બરાબર 66 માઇનસ જે ખોટો તફાવત હતો 2નો વર્ગ, એને માઇનસ કરવાનો, 4ના વર્ગને પ્લસ કરવાનો. તો 66 માઇનસ 4 પ્લસ 16 બરાબર કેટલા આવશે? 78. તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર અહીંયા આપણે લખીએ તો સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર બરાબર 78. તો આર બરાબર પણ કેવો? સુધારેલો. સુધારેલ આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન, એન સ્ક્વેર માઇનસ 1. તો 1 માઇનસ 6 ગુણ્યા 78 છેદમાં 10, 10નો વર્ગ માઇનસ 1. તો 6 ગુણ્યા 78ની જો આપણે વાત કરીએ તો 468.
एक ज मिनिट, 468 छेद मा 10 100 माइनस 1 बराबर 468 10 गुणिया 99। तो जो अहीं आपणे लईए तो r बराबर 1 माइनस 468 ना छेद मा 990, तो 1 माइनस 468 भाग्या 990 करी नाखीए એટલે 0.47 આવશે, તો આર બરાબર 0.53। આ આપણા માટે શું આવ્યો? તો કે સુધારેલ સહસંબંધ। ફક્ત પહેલા શું કરવાનું? તો કે ખોટા સહસંબંધાંક પરથી સિગ્મા ડી સ્ક્વેર મેળવવાનું। સિગ્મા ડી સ્ક્વેર મળી જાય એટલે આપણને શું કરવાનું છે? તો કે એના પરથી સુધારેલો સિગ્મા ડી સ્ક્વેર મેળવવાનો, અને ત્યારબાદ એના પરથી આપણે દાખલો ગણવાનો। અને આ ચેપ્ટરનો છેલ્લો દાખલો 11મામાં ધ્યાન આપો, તો સોરી 12મો દાખલો, તો કે 10 વ્યક્તિઓનો આરોગ્યનો અંક x એટલે n બરાબર 10 અને અપેક્ષિત આયુષ્ય y, તેનો ક્રમાંક સહસંબંધ શોધવા માટે તેને ક્રમ આપવામાં આવે છે। ક્રમ આપ્યા એટલે rx અને ry, તો એના તફાવતોનો વર્ગોનો સરવાળો એટલે સિગ્મા rx માઇનસ ry સ્ક્વેર આખાનો સરવાળો કેટલો મળ્યો? 42.5। તો સિગ્મા rx માઇનસ ry આખાનો સ્ક્વેર બરાબર સિગ્મા d નો સ્ક્વેર બરાબર કેટલા મળ્યા? 42.5। તો હવે આપણે ક્રમાંક સહસંબંધાંક મેળવીએ પહેલા કેટલાક પુનરાવર્તન પામતા અવલોકનો છે, તો પુનરાવર્તન પામતા અવલોકનો બે અવલોકન પુનરાવર્તન પામે છે। પુનરાવર્તનની સંખ્યા જેને આપણે એમ કહીશું, અને ત્યારબાદ એમ ઘન માઇનસ એમના છેદમાં 12। તો પુનરાવર્તન પામતા અવલોકનોમાં જો આરોગ્ય 70 માહિતીમાં 3 વખત પુનરાવર્તન પામે છે, અને અપેક્ષિત આયુષ્ય 45 માહિતીમાં 2 વખત પુનરાવર્તન પામે છે, તો 3નો વર્ગ માઇનસ 3 છેદમાં 12 બરાબર 27 માઇનસ 3 છેદમાં 12 24ના છેદમાં 12 બરાબર 2। 24ના છેદમાં 12 બરાબર કેટલા આવશે? 2। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો 2નો વર્ગ માઇનસ 2 છેદમાં 12 બરાબર 4ના 8ના છેદમાં 2નો ઘન, સોરી 2નો ઘન માઇનસ 2 છેદમાં 12 એટલે 8 માઇનસ 2 છેદમાં 12 બરાબર કરીને આપણે લખશું 6ના છેદમાં 12 બરાબર 0.5। તો આપણને CF મળવા પાત્ર થાય છે 2.5। CF ટોટલ કરવાનું એટલે 2.5। તો R નું સૂત્ર આપણે લખીએ તો 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં N N સ્ક્વેર માઇનસ 1। તો 1 6 સિગ્મા ડી સ્ક્વેર, સિગ્મા ડી સ્ક્વેર એટલે 42.5 પ્લસ 2.5 છેદમાં એન, એન એટલે કેટલા હતા? તો કે 10, 10નો વર્ગ માઇનસ 1, તો 6 ગુણ્યા 45 છેદમાં 10, 10નો વર્ગ 100 માઇનસ 1, તો 6 ગુણ્યા 45 એટલે 270 છેદમાં 10 ગુણ્યા 99, 10 ગુણ્યા 99। તો અહીંયા આપણે મેળવીએ તો 1 માઇનસ 270ના છેદમાં 990, તો 1 માઇનસ 0.27, તો r બરાબર 0.73। તો આમાં આપણે શું કરવાનું? તો એના ઉપર ખાસ ધ્યાન આપો, તો પહેલા તો આપણે rx માઇનસ ry આખાનો સ્ક્વેર એનો સરવાળો આપ્યો, તો એના પરથી સિગ્મા d સ્ક્વેર મેળવા,
सिग्मा डी स्क्वेर मिली गया एना पछी आपणे एवुं कीधुं तो बे अवलोकनो पुनरावर्तन पामता हता तो एमां 70 हतुं ए 3 वखत हतुं अने 45 हतुं ए 2 वखत हतुं तो एना परथी आपणे पुनरावर्तनी संख्या मेळवी अने पुनरावर्तनी संख्या परथी आपणे शुं मेळवो सीएफ कारण के जे पुनरावर्तनी संख्या मळे एना परथी आपणने सीएफ मळशे तो सीएफ मेळो 2.5 એને આપણે સૂત્રમાં કિંમત લખી નાખી જેથી કરીને આપણને આર મળી ગયો. તો ખાસ અગત્યની નોંધ લેવા જેવી બાબત, બીજું ચેપ્ટર પણ અહીંયા પૂરું થઈ જાય છે. એમસીક્યુ એસક્યુ જેટલાને લખવાના બાકી હોય લખી લે. આવતીકાલથી આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.